ભાવનગરના તળાજામાં યોજાયેલ એક સમૂહ લગ્ન પ્રસંગે ગીગા ભમર નામના વ્યક્તિ દ્વારા ચાણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા મામલો ગરમાયો. ચાણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરતા જામનગર ચાણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો અને જામનગરમાં ચાણ સમાજે એકત્રિત થયા અને એસપી કચેરી આવેદન આપ્યું. જય માતાજી. જામનગરથી જામનગર ચારણ ગઢવી સમાજ પ્રમુખ સાજણભાઈ રાજાણી, આજે અમે લોકો બધા આજથી લગભગ 150 થી 200 જણા એસપી કચેરી જામનગર ખાતે એક ફરિયાદ લઈને આવ્યા છીએ, એક આવેદન દેવા આવ્યા છીએ કે જે આ 14 તારીખે તળાજા ખાતે આહિર સમાજના જે સમૂહ લગ્ન હતા ત્યાં એક ભાઈને એ લોકોએ સ્ટેજ ઉપર ચડાવી દીધા. હું પોતે ચારણ સમાજનો પ્રમુખ છું અને સમાજના પ્રોગ્રામમાં બહુ ઓછો બોલું છું, કારણ કે જે બોલવું એ બહુ અઘરું છે અને ગમે એને ગમે ત્યાં ચડાવી દઈએ અને ગમે એ બાફવા માંડે એ વ્યાજબી નથી. એના માટે જ અમે અત્યારે આવેદન દેવા આવ્યા છીએ ને એનું ગંભીર સરકારે નોંધ લેવી જોઈએ. અમારી માંગ એ છે કે એને છે ને ચારણ સમાજે તો એ કોઈ દીને જય માતાજી જે બધા કલાકારો કીધું જે સાચું છે કે આને છે ને પડતો મૂકવો જોઈએ ખરેખર, અને આની સરકારે નોંધ લેવી જોઈએ કે આવા બીજા તત્વો બીજા કોઈ પણ સમાજને 18 આલમને આ રીતે ખોટી રીતે પોતે ઊંચા જઈને બીજા નીચા દેખાડવાની કોશિશ ન કરે. જય માતાજી. અલૈયાભાઈ બોલું છું. ગત 14 તારીખે પવિત્ર તિથિએ અને એક આહિર સમાજના સમૂહ લગ્નની અંદર જવાબદારી સાથે એક વ્યક્તિએ એક જાતિ ઉપર ટિપ્પણી કરેલી છે કે આ જાતિ માંગણ છે. અમારી માતાજીઓ સાથે પણ એમને એવી ટિપ્પણી કરેલ છે. ચારણ સમાજ એવો ક્યારે માંગણ નથી અને ચારણની દીકરીઓ પાછળ જે ટિપ્પણી કરી છે, ચારણની દીકરીઓ દરેક હિન્દુના ઘરમાં માતાજીઓ તરીકે પૂજાય છે. આ હિન્દુસ્તાનની ધરતી સાક્ષી છે. ચારણ સમાજ છે એ એક વન છે. વનમાં એક શ્રી રામ છે, વનમાં એક સીતા માતા છે, એક લક્ષ્મણજી છે. હવે એ વનમાં ચારણ ભાઈઓ કદાચ સુપ્રખા આવી જાય તો કંઈ નવાઈની વાત નથી, એને આવવું જ પડે. તેથી ધીરજથી કામ લેવાનું છે અને પદ્ધતિથી આપણે આ સરકારનું ધ્યાન દોરશું, તેમજ અમે મીડિયાને પણ ધ્યાન દોરીએ છીએ કે તમે પણ આ સાથે સજાગ રહો. જય માતાજી.